જગડિયા તાલુકાના સેવા સદન ખાતે તાલુકા સદન ખાતે આપ કિસાન સંગઠન મંત્રી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જગડિયા તાલુકાના વિસ્તારના આજુબાજુ જોડતા નર્મદા નદીનો પટ આવેલો છે. નદીના કાંઠા કિનારા આસપાસના ગામડાઓમાંથી લીઝગારકો રેતીનું ખનન કરતા હોય છે, જેના લીધે ખેડૂતોને ખેતરમાં જવા આવવાની મુશ્કેલી પડે છે. સરકાર દ્વારા લીઝગારકોને લીઝની પરવાનગી આપે છે, પરંતુ લીઝગારકો નર્મદા નદીની અંદર મોટા પથ્થર મોટા ભૂંગળા નાખી ગેરકાયદેસર પુલિયો બનાવી રેતી કાઢે છે, જે માટે મોટી ટ્રક દ્વારા વહન કરવામાં આવે છે, જેથી ગામડાઓના કાચા રસ્તાને ભારે નુકસાન થાય છે, જેથી ધૂળ ઉડવાની ખેતીના ઊભા પાકને નુકસાન થાય છે ને પાક નિષ્ફળ જાય છે. તેવી આપ કિસાન સંગઠન દ્વારા આવેદનપત્ર આપીને સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી, તેમજ આવા લીઝગારકો ઉપર યોગ્ય પગલાં લેવા માંગ કરી હતી. વધુમાં આપ કિસાન સંગઠન દ્વારા જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આ ગેરકાયદેસર રીતે પુલિયા અને કાચા પગદંડી ઉપર રેતી વહન કરતી ટ્રક બંધ કરવામાં નહીં આવે તો નદી કિનારાના દરેક ગામના ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા રાહે ઉગ્ર આંદોલન કરી નર્મદા નદીમાં બનાવેલ પુલિયા તોડી નાખવાની ચીમકી આપવામાં આવી હતી. આજરોજ આમ આદમી પાર્ટી કિસાન સંગઠન દ્વારા ઝઘડિયા સી નાયબ કલેક્ટરને એક આવેદનપત્રમાં આપવામાં આવેલ છે, જેમાં મુખ્ય મુદ્દાઓ કે નદી કાંઠાના જે ગામડાઓ છે એની અંદર લીઝ ધારકોનો ત્રાસ છે ખેડૂતોને, ને મોટી ગાડી રેતીથી ભરેલી જાય છે એમાં ખેડૂતોને પાકને બહુ ભારે નુકસાન થાય છે. તેના બાબતે ત્યાંના ખેડૂતોને ફરિયાદોને ધ્યાનમાં રાખી આજરોજ આમ આદમી પાર્ટી કિસાન સંગઠન દ્વારા નાયબ કલેક્ટર શ્રી ઝઘડિયાને એક આવેદનપત્ર આપવામાં આવેલા છે, જેમાં જૂના ટુઠેદરા ગામમાં પગદંડી રસ્તાની અંદર જે મોટી ટ્રકો જાય છે અને એને ટ્રકો જવાથી વધુ પડતી ધૂળ ઉડવાથી ખેડૂતના પાકને ઘણું નુકસાન થાય છે, એના માટે એક આવેદનપત્ર આપવામાં આવેલ છે.